हेलो विद्यार्थी मित्रों, धोरण दसना विद्यार्थियों केम छो बदा? मजा में? सुपर। केव पड़े? वेरी गुड। आज आप बराबर ने सरस मजाना वीडियो थी मरता है अत्यार आपने आज आ चेप्टरनो छेल्लो वीडियो छे। बराबर छता केटलाक लोकोना प्रश्नों बराबर ने आवे छे अने जीवन जीटू वाला ध्यान में राखो तमारो रिप्लाय सौथी ओछो छे अने तमे जे बेक चालता छे पाछळ चालता छे बे चेप्टर तो तेने क्लियरिटी करो अने वीडियो रनिंग में आवी जाओ। कारण के अत्यारे आपणने खबर के 16 जान्युआरी नी आजूबाजू पूरेपूरो कोर्स लेता छे अने तेमां जेटलू तमारी परीक्षा में छे तेटलू बधुं चाली जशे, 100% चाली जशे। बराबर ने? आना पछी पुष्टफळ ने घनफळ आपणे चेप्टर लेशुं। बराबर आवतीकालथी ते चालशे पर तेमां मात्र अत्यारे पुष्टफळ ज चलावशुं आपणे, मात्र पुष्टफळ अने तेमांथी दाखला पूछाशे। बराबर अने रचना 2-3 लई लेशुं आपणे। बराबर जे एक चलावी छे बाकीनी 2-3 चलावी लेशुं એટલે આ પરીક્ષામાં પૂછાવાને લાયક બધું થઈ ગયું। ઘનફળ આપણે ત્યાર પછીના પાઠમાં આપણે ચલાવશું, વચ્ચે વચ્ચે જ્યારે સમય મળશે તો ઘનફળના મેં વિડીયો બનાવીને મૂકી દઈશ, ઓકે? પણ તમને 100% ચેપ્ટર ખબર હોવું જોઈએ। પહેલી વાત, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। ઘણા લોકોને પૂછ્યું તો કોઈને ચેપ્ટરના નામ બી નહીં યાદ તો પૂછ્યું તો કારણ શું હતું? હજુ તો મેં આ ચેપ્ટર કરું છું, ત્રિકોણ કરું છું, કોઈ કે મેં વર્તુળ કરું છું, આવું નહીં ચાલે ભાઈ। આટલી મહેનત કરીએ અને તેની પાછળ જો ઉગતું નહીં હોય તો નકામું પડે। બીજું એટલા માટે બી કહે કે રનિંગમાં આવી જાઓ, એટલા માટે કેમ કે જૂના વિડીયો તરત ઉડી જતા છે। હવે આપણી યુટ્યુબ ચેનલ પરથી, સ્કૂલની ચેનલ પરથી તરત વિડીયો અમુક દિવસ પછી 2-3 દિવસમાં ઉડી જ જાય, તો તે દિવસ જ જોઈ લીધેલો હોય ને તમે ડાઉનલોડ કરી દીધેલો હોય તો તમને પ્રશ્ન જ નથી। એક વિડમેટ નેમની એક ચેનલ છે, એપ્લિકેશન છે, તેમાં તમે ડાઉનલોડ સહજ કરી શકો। કાં તો એને શેર કરીને એની લિંકને કોપી કરો અને તમે આ ક્રોમમાં ગઈને ડાઉન યુટ્યુબ વિડીયો ડાઉનલોડર એમ કરીને ડાઉનલોડ કરો, ત્યાં કોપી પેસ્ટ કરો લિંકને, તો તમારો વિડીયો ઓટોમેટિક તમારા ગેલેરીમાં આવી જાય। તો આવું પણ કરતા શીખો, શીખવાનું। યુટ્યુબ પર બહુ બધો ખજાનો છે, સારો પણ એટલો ખજાનો છે ને નેગેટિવ પણ એટલો ખજાનો છે। તો તમે કયું વાપરશો એ તમારા ઉપર આધાર રાખે, તમારા સંસ્કાર ઉપર આધાર રાખે કે તમારે શું જોવાનું અંદર। બરાબર, તમારા મમ્મી પપ્પા આટલો વિશ્વાસ કરતા હોય તો તમારે બી તેટલો જ વિશ્વાસ એને રાખવો જોઈએ કે પપ્પા 100% તમારા મોબાઈલની દુનિયામાં જે સાત્વિક પણ અત્યારે જે ચાલુ છે અને જે સ્કૂલનું જે ચાલે છે તે જ મેં જોઈશ અને તેનાથી વધારે વિશેષ કંઈ કામ નહીં જોઈશ, આવું બી સંકલ્પિત હોવો જોઈએ, તો એ આદર્શ છોકરો। બાકી એનું મારી ગણતરી એ બધા નકામું। તો આજે આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની અંદર મેં તમને કીધું કે જેટલું સિલેબસમાં છે તે બધો પાઠ આપણો ચાલી ગયો છે 4-4 લેક્ચરમાં, તેમાં ત્રીજો લેક્ચર તો આપણે કીધું કે ચોથો લેક્ચરમાં તો કીધું કે એ બી બહારના દાખલા મેં આકૃતિવાળા કીધેલા કે આકૃતિનો રંગીન ભાગ બતાવેલો છે તેનું ક્ષેત્રફળ શોધો, તો તે પૂછાતું નથી, પણ છતાં બધું એ ચલાવ્યું છે। આજે પણ આજે એક દાખલો જે કોઈ છોકરાએ પૂછ્યો છે તો તે ટાઈપનો એક દાખલો લઈ લે પાછો, બહુ સિમ્પલ, તેમાં બધું જ અત્યાર સુધીના જે સૂત્રો છે બધાનો સમાવેશ કરી લઈએ, આપણે એક જ દાખલામાં બધું સમાવેશ કરીએ અને એમાંથી કંઈ પણ પૂછે તો તમને આવડવું જોઈએ। અને ત્યાર પછી 3 દાખલા એવા લઈએ કે જે આકૃતિવાળા છે, જે પૂછાવાના નથી પણ સિલેબસમાં અત્યારે બતાવેલું છે, બરાબર ને? પણ બોર્ડની પરીક્ષામાં નથી ખાલી, બરાબર ને? તો તે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ, ઓકે? તો આપણે પહેલો દાખલો આપણે લે કે જે વર્તુળની, જોજો ખાસ, જે વર્તુળની ત્રિજ્યા ધ્યાનમાં રાખજો 14 સેમી, બરાબર, અને તે જે વર્તુળની ત્રિજ્યા 14 સેમી, બરાબર, ધ્યાનમાં રાખજો, અને કોઈ જીવા કેન્દ્ર સાથે 90° કોણ બનાવે, 90° કોણ બનાવે, બહુ સિમ્પલ લીધો, એકચ્યુઅલી 90 સિવાય બીજા ખૂણા આપે તો જ ભારે લાગે, પણ જે છોકરાએ પૂછ્યો તે બી આ દાખલો છે, એટલા માટે ત્રિજ્યા ગમે તે હશે, 56 હશે, 14 હશે, ગમે તે પૂછે, 90° કોણ બનાવે તો લઘુવૃત્તનો ખંડનો સૂત્ર, આમાં બધા અલગ અલગ બધું પૂછે, તમને લઘુવૃત્તાંશ પૂછે, બરાબર, કોઈને ગુરુવૃત્તાંશ પૂછે, બરાબર, કોઈને લઘુવૃત્તખંડ પૂછે, વૃત્તખંડનું ગુરુવૃત્તખંડ પૂછે, બરાબર, લઘુચાપની લંબાઈ પૂછે,
गुरु चापनी लंबाई पूछे आवा छ प्रश्नों माथी तमने परीक्षा में कोई एक प्रश्न आवे आ चेप्टर में आवड़ी जाए कि नहीं आवड़ी जाए आवड़ी जाए। बीजू एक सीम्पल परिघ ने वर्तुळनुं क्षेत्रफळ जे तो तमे छठा धोरणथी आवे तो तेनी चर्चा आ दाखलामां नथी करतो मैं तो तमने आमांथी कोई पण एक वस्तु पूछे तो आवड़वुं जोईए तो आवड़े क्यारे पहली वात तो तमने आ बधाना सूत्र जो मोड़े कम्प्लीट मगजमां होय तो ज आवड़े नहीं तो नहीं नहीं ने नहीं। तो आ वीडियो एक खास जोजो तमारा माटे मैं खास बनाव्यो छे અને અત્યાર સુધીના વિડીયો નહીં જોયેલા હશે તો પણ આ દાખલો આ સૂત્ર આ દાખલો જોવાથી બધું જ આવડી જશે આપણી ગેરંટી ધ્યાનમાં રાખજો। તો પહેલો પ્રશ્નોના માટે વાત કરી દરેક પ્રશ્નો માટે સેપરેટ અહીંયા કામ કરશો અને તેને સાફ કરી નાખશો તમારે પોઝ કરીને ઉતારી લેવાનું। ધારો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ પણ આપણને આપેલો છે ત્રિજ્યા 14 અને ખૂણો તમારો 90 અંશનો આપેલો છે તો તમને પહેલા લઘુ વૃતાંશનું सूत्र लघु वृतांश अथवा तमने एम पूछे कि वृतांश नु क्षेत्रफळ केटलू जीवा केन्द्र आगळ 90 कोण बनावे तो ते वृतांश नु क्षेत्र ते भी लघु वृतांश ज छे जीवा साथे बनावेलो बराबर ने। तो लघु वृतांश नु क्षेत्रफळ एटले थीटा भाग्या 360 गुणिया पाई आर स्क्वेर ओके। तो थीटा तमारो 90 छे भाग्या 360 छे पाई 2/22 कई नहीं कीधु एटले 2/22 जो कीधेलू होते तो 3.14 लेवाना कई फरक नहीं पड़े बराबर। अने आर स्क्वेर एटले 14^2 ओके। तो 90/360 एटले 1/4 2/22 अहीं 14×14 ध्यान में राखवाना तो 1/14 जाए एटले अहीं 2 अहींनो 4नो 2 आमांथी गयो 2 आमांथी गयो एटले अहीं 11 तो 11×14 रही गया तो 11×14 तो आपणे कैलक्युलेटर में ध्यान में अथवा 11×14 तो बधाने आवडे एमां शुं दाड़ मारवानो 11 × 11 अने 11 × 44 आपणने खबर पड़े कि 154 थाय। तो हवे आ सीम्पल तमने भी आवडवुं जोईए समझ पड़ी मैं जे केम मगमगु 154 एकम जो सेमी चाले तो सेमी स्क्वेर कारण के बधी जगह क्षेत्रफळ शब्द छे क्या शब्द छे क्षेत्रफळ आवड़ी गयो दाखलो। हवे थीटा तमने परीक्षा में 90 पूछे कि 60 पूछे हूँ फरक पड़े त्रिज्या 14 नी जगह 56 पूछे तो हूँ फरक पड़े आपने भागाकार केटलो करवानो के नहीं समझ पड़ी। पण तमने शू आवड़वू जोईए आ सूत्र आवड़वू जोईए थीटा / 360 पाई आर स्क्वेर पाई नी किंमत कई नहीं कीधु एटले 2/22 नहीं तो 3.14 लेवो शू फरक पड़े आवड़ी गयो समझ पड़ी केटलो आव्यो 154 આવી ગયો। હવે બીજો દાખલો ગુરુ વૃતાંશ પૂછે બરોબર ને ગુરુ વૃતાંશ તો અહીંયા યાદ રાખો આ બંને પેરેલલ છે એટલા માટે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ પૂછે બરોબર ને તો યાદ રાખો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે 154 આવેલા જ છે આપણા કાં તો પાછું શોધી કાઢો આવી રીતના ડાયરેક્ટ આ જ પ્રશ્ન પૂછેલો હોય તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધી કાઢો પહેલાં આવી રીતના વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢો તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે કેટલા છે 2/22 અને 14^2 કરી નાખો ખબર પડે તો આપણને તેમાં પણ ધ્યાનમાં રાખો 7 ગીલા તો 2/22 એટલે 44×14 તો તમારે એ કરવું પડે બરાબર ને તો કેટલા 44×14 તો 600 ને કેટલા આવ્યા 16 અને પેલા 154 આવેલા વર્તુળનું ક્ષેત્રફળ આપણું આવ્યું કેટલું ધ્યાનમાં રાખજો 614 માઇનસ કેટલા તમારા 154 જે છે તે તો 462 તો આવી રીતના ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળી જાય। લઘુ વૃતાંશનું પૂછે તો બહુ સરળ છે ગુરુ વૃતાંશ પૂછે તો સૌથી થોડું એક સ્ટેપ વધારે વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું તેમાંથી લઘુ વૃતાંશનું કાઢી નાખવાનું એટલે ગુરુ વૃતાંશનું આવી ગયું આવડી જાય કે નહીં આવડી જાય બોલો। લઘુ વૃતાંશનું પૂછે તો આટલું જ સૂત્ર ગુરુ વૃતાંશ પૂછે તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું પાયર સ્ક્વેર પ્રમાણે અને લઘુ વૃતાંશ તો તમે શોધી જ કાઢ્યું પહેલાં મળી ગયું કામ કેટલું સરળ છે વિચાર
હવે આવા દાખલા તો રોકડા માર્ક લેવાના, આવા દાખલા પૂછાય તો નસીબ છે એમ માનો તમારું, બે સ્વાધ્યાય સુધીના પાઠ છે બરાબર. ત્યારબાદ આની અંદર આપણે બીજો દાખલો આપણે લઈએ આગળ, એમાં જ બરાબર આ જ રકમ આ જ બધી વસ્તુ, પણ તમને હવે એમ પૂછે કે શું પૂછે, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ પૂછે, તો તમને તેનું સૂત્ર ખબર હોવું જોઈએ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આપણે મેં તમને કીધેલું બી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આકૃતિ ખાસ ધ્યાનમાં રાખવાની બરાબર ને, આકૃતિ વગર તમારો મગજમાં ક્લિયર થતું હોય તો સારામાં સારું. એ બી જીવા છે, જીવાએ કેન્દ્ર સાથે ખૂણો બનાવ્યો, તો આખો પાઠ જે દેખાય આર્યો આ લઘુ વૃત્તાંશ કહેવાય. હવે આપણે લઘુ વૃત્તખંડ એટલે માત્ર આ નીચેનો પાઠ આર્યો, આ લઘુ વૃત્તખંડ, તો તેનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આખું લેવાનું માઇનસ પેલા ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે બાદ કરવું પડે. આ આખું લઘુ વૃત્તાંશ કહેવાય અને આ ત્રિકોણ કાઢી નાખવો પડે. હવે એના માટે જો થીટા એ 90 છે અને ત્રિજ્યા 14 છે, આવી ગયો, તો 90 એટલે આ કર્ણ કહેવાય ને આ બે બાજુ કહેવાય, સમજ પડી ગઈ બધાને. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પહેલાં થીટા ભાગ્યા 360 પાય આર સ્ક્વેર, આ સૂત્ર આવતું હતું કે નહીં, જોયું આપણે આગલા વિડીયોમાં આગલા દાખલામાં. અને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે વન હાફ પાયો ગુણ્યા વેદ, તો અહીંયા ઓ લખીએ તો ઓ એ ઇન્ટુ ઓ બી લેવાનો ડાયરેક્ટ 90. હવે કોઈ જગ્યાએ અહીંયા 60 આપે તો સમબાજુ ત્રિકોણ કહેવાઈ ગયો, તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આપણે 9માં શીખેલા વર્ગમૂળ 3/4 એક્સ સ્ક્વેર, આ સૂત્ર મૂકી દેવાનું. ખ્યાલ આવી ગયો બધાને આવી રીતના. હવે આ બાજુ ને આ બાજુ અહીંયા ખૂણો બીજો જ આપેલો હોય અને જીવા આપેલી હોય તો ત્રણ બાજુ ખબર પડી ગઈ તમને, તો ત્રણ બાજુ એટલે હેરોનું સૂત્ર મૂકવાનું, આવી ગયું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મતલબ શોધવું પડે તો તે ગમે તે રીતના શોધવાનું. અહીં થીટા તમારો પાછો 90/360 બરાબર, આ બાજુ પાય એટલે 22/7, આર એટલે 14નો વર્ગ, વન હાફ પાયો ગુણ્યા વેદ એટલે 14×14 જ છે, એટલે બંને સરખું જ આવે. તો આનો જવાબ આપણે આગલા દાખલામાં જોયો 154, નાના 14/2 એટલે 7 ને 14/7 તમારે કરી દેવાના, કેટલા 14×7 કરી નાખો તો કેટલા 98, એ 98 154માંથી 98 બાદ કરી નાખો તો 54 ને આ 94 ને એટલે પેલા 6 ને એટલે 60 આવી જાય લગભગ બરાબર. કેટલા 154માંથી આપણે કેટલા બાદ કરીએ, 94 આવી જાય 60 સેમી સ્ક્વેર, આવી ગયું, સિમ્પલ છે. તો આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખો, બહુ સરળ છે. હજુ જુઓ, લઘુ વૃત્તાંશનું સૂત્ર યાદ રાખો બધી જગ્યાએ એક કામ આવે, અને ત્રિકોણનું, આ ત્રિકોણ કયા આકારનો છે, 90 છે એટલે કાટકોણ કહેવાય, તો વન હાફ પાયો ગુણ્યા વેદ, 90ની હતે અહીંયા 60 હતે તો આ સમબાજુ કહેવાતે, તો આ 14 આ 14 તો આ બી 14 જ કહેવાતે, કેમ કે આ 60 એટલે આ બધા 60 જ થાય, ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180, તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું મૂકવાનું. હવે આ 14 આ 14 ને આ સિવાય 90 સિવાય કોઈ બીજો ખૂણો આપે, 60 સિવાય બી બીજો ખૂણો આપતે તો તમને જીવા એ બી આપેલી હતી, તો ત્રણેય બાજુ મળી ગઈ, ત્રણેય બાજુ મળી જાય તો હેરોનું સૂત્ર, હેરોનું સૂત્ર યાદ કરો શું આવે સૂત્ર, પાકો યાદ આવ્યો, અંડરરૂટ એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી, એસ એટલે કોણ, અર્ધ પરિમિતિ, યાદ આવે ને, આ મૂકવું પડે. એવો દાખલો જો બહુ ડેન્જર પૂછી કાઢે તો પૂછી કાઢે, એ લોકો 4 માર્કમાં પૂછે, ફરક કંઈ નહીં પડે ધ્યાનમાં એવું બધાને. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, હવે એ ધ્યાનમાં તમે લઘુની જગ્યા અહીંયા પૂછે કેટલા લઘુનું 60 આવ્યું, હવે ગુરુ વૃત્તખંડનું સૂત્ર પૂછે, ગુરુ વૃત્તખંડ, તો તમારે તેમાં શું કરવાનું, તો વર્તુળનું ક્ષેત્રફળ માંથી લઘુ વૃત્તખંડનું કાઢી નાખવાનું, આવી ગયું બધાને. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે આપણને ખબર પાય આર સ્ક્વેર, અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધ્યું આવી રીતના, તે જ અહીંયા મૂકી દેવાનું 60. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે આપણને પાછું સૂત્ર 22/7 અને આ બાજુ 14નો વર્ગ, તે પણ આપણે શોધેલું હતું 616ની આજુબાજુ આવેલું, અરે વાહ, ને 616માંથી આ 60 બાદ કરી નાખો
तो तमारो जवाब तो पण आवी जाय बराबर। तो 616 माइनस 60 कर लाखो तो 556 सेमी स्क्वेर। तो आने गुरु वृत्तखंड केटलू सहेलू छे, एक बाजु शोधे एटले बधुं लाइन चालू थई गई। बधी जग्या एम जोईए तो बे वस्तु बहु काम आवे, वर्तुळनुं क्षेत्रफळ अने लघु वृत्तांशनुं क्षेत्रफळ। કેમ કે લઘુ વૃત્તખંડમાં બી આવે લઘુ વૃત્તાંશ આવ્યું, ગુરુ વૃત્તખંડમાં લઘુ વૃત્તખંડ આવ્યું, વર્તુળ બી આવ્યું, લઘુ વૃત્તખંડ એટલે પાછું વધવું જ પડે આપણને, ખ્યાલ આવ્યો બધાને? તો આ તમને આવડવું જોઈએ, ઓકે? ગુરુ વૃત્તખંડ ખબર પડી ગઈ। હવે તમને લઘુ ચાપની લંબાઈ, તો જોજો લઘુ ચાપની લંબાઈ આ સૂત્ર, તો આ બહુ સિમ્પલ છે, થીટા ભાગ્યા 360 ઇન્ટુ પરિઘ એટલે 2πr, અને 2πrની જગ્યાએ 2 લેવું હોય ખાલી તો અહીં 180 લેવાના, પાછો થીટા એટલે 90 ભાગ્યા 360, પાઈ એટલે આપણને અહીં 2 છે, પછી 22/7 આવશે અને r એટલે 14 છે, તો આપણને ખબર પડે કે આ 7 અહીંથી ગયા એટલે 2 રહી ગયા બરાબર, 90 ભાગ્યા 360 એટલે 4 રહી ગયા, આ 4 એટલે આ 2 ને આ 2 નીકળી ગયા, તો માત્ર રહી ગયા કેટલા 22 સેમી। એનો મતલબ કે ચાપની લંબાઈ કેટલી હશે? 22। તો પહેલામાં ધારો કે ચાપની લંબાઈ નહીં આપેલી હોય તો પણ મળી જાય 22 ચાપ। હવે ગુરુ ચાપની લંબાઈ, હવે ગુરુ ચાપની પૂછે તો ગુરુ ચાપની લંબાઈ માટે શું કરવું પડે? તો તમારે આખા પરિઘમાંથી લઘુ ચાપ કાઢવો પડે। કોણ? લઘુ ચાપ। આ પરિઘ એટલે 2πr, માંથી લઘુચાપ એટલે 22 નો આવ્યો તો તે કાઢી લખો, તો 2 22/7 અને r એટલે કેટલા? 14 છે જ ના 22, તો 7/7 ગયા એટલે અહીંયા 2 રહી ગયા, 22 4 88 થાય, માંથી 22 બાદ કર લખો તો લગભગ 66ની આજુબાજુ જે આવશે તે આવી જશે। તને ગુરુચાપની લંબાઈ કહેવાય। કેટલો સહેલો છે, એક જ દાખલાની અંદર આપણે બધું સમજવાનો પ્રયત્ન કર્યો, બધા દાખલા આવી ગયા। આ ચેપ્ટરમાં જેટલા તમને પરીક્ષામાં પૂછાવાના છે તો તે આટલી રીતના જ છે। આટલે સુધીનો વિડીયોને જરા કમ્પ્લીટ પાછા જોતા થાઓ તો જ મજા આવશે। સમજ પડી? ક્લિયર? ત્રિજ્યા ગમે તે આપે, ખૂણો ગમે તે આપે, તમને આવડવું જોઈએ। સૂત્ર જ આવડે તો કામ પતે, સૂત્ર પહેલાં મોડે કરો, સૂત્ર મોડે કરો, સૂત્ર લખી કાઢો, આ બધું કામ કરો બરાબર। મિટિંગની અંદર મેં તમને આ જ પૂછું, સૂત્ર જો નહીં આવડશે તો મેથેમેટિક્સમાં કંઈ નહીં આવડે, સૂત્ર મૂકેલું હોય તો તમને બધું જ આવડશે, નહીં તો નહીં સમજ પડે બરાબર, ઓકે? તો આ એક દાખલા ધ્યાનમાં રાખવાના। હવે આપણે આ ચેપ્ટરની અંદર બીજા અમુક દાખલા જે ખરા, જે આપણને ખબર પડે કે આકૃતિ રીતે છે, તે નથી પૂછાવાના, પણ છતાં આપણે અભ્યાસ કરીએ। ધારો કે એક દાખલો તમારી આકૃતિમાં તમે જોશો તો તમને આ ખબર પડી જશે કે એક આકૃતિ આવી સરસ મજાની બતાવી છે બરાબર। તો અહીંયા એક વર્તુળ આપેલો છે બરાબર, અહીંયા એક પાટ આવો આપેલો છે, એક પાટ અહીંયા આપેલો છે, આ ભાગ રંગેલો છે જુઓ, આ ભાગ રંગીન કરેલો છે બ્લુ કલરનો, ને આ આખો પાર્ટ રંગીન કરેલો છે, અહીંયા ઓ છે બરાબર, અને અહીંયા એ, અહીંયા બી, ને અહીંયા આપણને સી ને ડી, તેમાં તમને માત્ર ઓએ તમને આપેલો છે કેટલો? 7 આપેલો છે। તો આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો એમ પૂછે। પહેલી વાત તો આકૃતિ જોઈને કંટાળો આવી જાય, વાત સાચી, કંટાળો બી આવી જાય, પણ તમે થોડુંક લોજિક વાપરશો તો આ વર્તુળ દેખાય, આ વર્તુળના આ ઓડી તમને શું દેખાય? વ્યાસ દેખાય, તો વ્યાસ આવી ગયો એટલે ત્રિજ્યા આવી જાય, તો આનો ક્ષેત્રફળ મળી જાય। હવે આ જે ભાગ દેખાય બંને સેમ જ છે, એક જ વર્તુળમાં છે, એટલે આને લઘુ વૃત્તખંડ કહેવાય। શું કહેવાય? લઘુ વૃત્તખંડ। તો આ પણ થઈ જાય, તો એક લઘુ વૃત્તખંડનું શોધીએ તો બીજા ડબલ થઈ જાય, અથવા તમે આટલેથી આ આખો પાર્ટ જુઓ, અડધો વર્તુળ છે કે નહીં આખો, તેમાંથી આ એક નંબરનો ત્રિકોણને બે નંબરનો ત્રિકોણને કાઢી નાખો, અથવા આ આખો ત્રિકોણ બી દેખાય કે નહીં, તો બાકીનો આખા અડધો વર્તુળમાંથી આ આખા અડધો વર્તુળમાંથી બરાબર ને
आ त्रिकोण ने काढ़ी नाखीए आटला ने तो आटलो ज भाग रही जाए कि नहीं। समझ पड़ी? आ सरल पड़ू पड़ी जाए। ओके तो गणी आपणे तो पहला में पहलू अँ ओए तमारो सात एनो मतलब के तमारो याद राखो अँ ओ सी ओ बी अने आ ओडी आ बधा ज सात छे કેમ કે આ બધી ત્રિજ્યા જ છે। માટે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય બરાબર ને આ વર્તુળ જે રંગીન ભાગ છે આપણો તે બરાબર ને તો ઓડી તમારો શું છે વ્યાસ છે બરાબર તો આપણે નામ આપી દઈએ ધારો કે આ એક નંબરનો ભાગ છે આર્યો આ બે નંબર અને આ ત્રણ નંબર છે સમજ પડે બધાને આર્યો કોઈ પણ છે તો પહેલા નંબરનો આપણે ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો ઓડી તમારો વ્યાસ છે तो व्यास केटलो सात माटे त्रिज्या तमारी केटली थाय सात बाय टू तो तेनु क्षेत्रफळ नाना वर्तुळ नु क्षेत्रफळ तो सूत्र तो ते ज आवे नाना क्षेत्रफळ ने एटले के नानु नहीं आवे सूत्र बावीस सप्तमांश अने त्रिज्या एटले सात बाय टू तेनो वर्ग एटले बे वार लखो तो सात सात उड़ी जाए बे बे एटले अग्यार तो अग्यार सत्ताम सित्तोतेर भाग्या बे तो सित्तोतेर भाग्या बे एटले अर्धा करी नाखो तो सित्तोतेर भाग्या बे एटले आपणने खबर पड़े आड़तरीस पॉइंट केटला एवा पांच आनु क्षेत्रफळ आवी गयुं तो आटलानु क्षेत्रफळ आवी गयुं। हवे आ पार्ट जे देखाय रह्यो आखो आ अर्धो वर्तुळ देखाय बराबर ने ए बी थी अर्धो वर्तुळ तो आपणे आ कयानो शोधू तमे आ ओ अने आ डी आ वर्तुळनो पार्टनो शोधू। હવે તમે બીજો પાર્ટ તમે જે કામ કરવાના તે કયું છે તો આખા વર્તુળની અંદર તમે જોજો આ એ આ બી અહીંયા જોજો આ ઓ અહીંયા સી તો અહીંયા આપણે આનું ક્ષેત્રફળ શોધવાના છે બરાબર તો તેના માટે શું કરવાનું બરાબર ને તો એ બે અને નંબર ત્રણ તો બે લઘુવૃત્ત બરાબર ને ખંડનું ક્ષેત્રફળ આવું લખો તો ગૂંચવાઈ નહીં જવું જોઈએ કારણ કે આપણે શું કરવાનું છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અર્ધવર્તુળનું ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ કાઢ લખવાના છે તો આનું આડત્રીસ પોઈન્ટ પાંચ આપણે લખી રાખીએ પહેલાં લખી રાખો આ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું આડત્રીસ પોઈન્ટ પાંચ હવે આ પાર્ટનું શોધવાનું તો આખું આપણે આર્યો આને શોધી કાઢીએ અર્ધવર્તુળ તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ હવે આપણે ત્રિકોણ તો ત્રિકોણ કોણ દેખાય એ બી સી તો આ એ બી સીનું ક્ષેત્રફળ લેવાનું તો અર્ધવર્તુળ એટલે પાય આર સ્ક્વેર ભાગ્યા બે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે વન હાફ પાયો તો પાયો તમારો આ એ બી આખો કહેવાય અને વેદ તમારા આ ઓ સી કહેવાય ઓકે આ ધ્યાનમાં રાખો આખો પાયો અને આ વેદ કહેવાય સમજી ગયા બધાને તો પાય એટલે બાવીસ સપ્તમાંશ આર એટલે સાત દિત્યાંશ આપણને ત્રિજ્યા છે જ આપણને સાત દિત્યાંશ બરાબર અને ભાગ્યા પાછા બે છે આ બાજુ વન હાફ એ બી આ સાત એટલે આખો કેટલો કહેવાય ચૌદ કહેવાય અને ઓસી તમારો સાત આપેલો જ છે તો અહીંયા તમારે આ સાત સાત નીકળી ગયા બે ને બે નીકળી ગયા અગિયાર રહી ગયા તો અગિયાર સત્તાવન સિત્તોતેર ભાગ્યા આ તમારા હજુ કેટલા છે બીજા બે જ રહી ગયા બરાબર ને તો ભાગ્યા બીજા બે કરવાના તો કેટલા ઓગણીસ પોઈન્ટ પચીસ તો તમારો ઓગણીસ પોઈન્ટ પચીસમાંથી આ ચૌદમાં બે નીકળી ગયા એટલે સાત સાતું સત્યા ઓગણપચાસ આવું આવ્યું તો હવે અડધો વર્તુળનું ક્ષેત્રફળ હવે અહીંયા કોઈક જગ્યાએ આપણી ભૂલ થઈ જોજો ખાસ અહીંયા ભૂલ શું કરી આપણે જો અહીંયા આખો વર્તુળ લીધો છે તો તેની ત્રિજ્યા તો ડાયરેક્ટ આટલી જ કહેવાય કે નહીં ઓએ જેટલી જ કહેવાય કે નહીં સાત જ કહેવાય તો અહીંયા સાત બાય ટુ નહીં ખરાબ અહીંયા જોજો ધ્યાનમાં રાખો સાત સાત છે બરાબર ને તો અહીંયા આપણે સાત સાત નીકળી ગયા પહેલી બરાબર ને નીકળી ગયા આ બે અગિયાર એટલે અગિયાર સત્તામ કેટલા થાય સિત્તોતેર તો અહીંયા ધ્યાનમાં રાખવાના સિત્તોતેર મને ભૂલ ક્યાં ખબર પડી કે અહીંયા માઇનસ અહીં નાની રકમ ને અહીંયા મોટી રકમ એટલે મને ખબર પડી ગઈ કે મેં કોઈ જગ્યાએ ભૂલ કરીને આવ્યા યાદ રાખો ક્ષેત્રફળ કોઈ દિવસ માઇનસમાં નહીં આવે ક્ષેત્રફળ ધનમાં આવે એટલે સિત્તોતેર માઇનસ તમારે આ પાઠ કરી લખવાનો કેટલો ઓગણપચાસ તો તમને ખબર પડી જશે કેટલો સિત્તોતેર માઇનસ કેટલા ઓગણપચાસ તો તમારો આ પાર્ટ અઠ્ઠાવીસ સેમી સ્ક્વેર આવી ગયો ઓકે પહેલો કેટલો આવેલો
તેથી આ રંગીન ભાગ જેટલા દેખાય તો તે ભાગ એટલે પહેલો 38.5 આવ્યો ને આનો કેટલો આવ્યો 28 આવ્યો. આ બેનો સરવાળો કરી લખો, કોનો કોનો 28 અને 38.5, તો એ બેનો કરી નાખે તો 66.5. તો આવી રીતના એનું ક્ષેત્રફળ આવી જાય. તો આ દાખલા પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો શું કર્યું, પાછું એકવાર રિવિઝન કરું કે આ એક વર્તુળનું સોયતું, તેમાં ઓડી વ્યાસ કહેવાય, તો ઓડી વ્યાસ છે તો તેની ત્રિજ્યા 7/2, તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું, નાના વર્તુળનું ક્ષેત્રફળ. પણ તેની ત્રિજ્યા કેટલી હતી, 7/2, તો તે 7/2 રાખો, એટલે અહીં 7/2 મૂકવાના. તો તે પ્રમાણે સોઈ જતા 38.5 આવ્યા. હવે આ બે નાના નાના લઘુ વૃત્તખંડ દેખાય તો તેનું ક્ષેત્રફળ માટે આપણે શું કર્યું, આખા અર્ધ વર્તુળમાંથી આ ત્રિકોણ કાઢી રાખ્યો. તો અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ π² / 2 અને ત્રિકોણનું ક્ષેત્રફળ, તેમાં ત્રિજ્યા જોજો, અહીંયા ભૂલ કરેલી આપણે, આખો વર્તુળ છે મોટો વર્તુળ, તો તેની ત્રિજ્યા તો ડાયરેક્ટ 7 જ હતી કે નહીં, તો તે ત્રિજ્યા 7 જ લેવાની. ખ્યાલ આવ્યો બધાને? તો આ એક ખાસ ધ્યાનમાં રાખજો, ભૂલ નહીં થાય. અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણના ક્ષેત્રફળમાં જો આ પાયો અને તેનો વેધ કહેવાય, કેમ કે અહીંયા તો 90 હોય જ બધાને, એટલે આ વેધ કહેવાય હરિયો, તો તે પણ મળે. બહુ સરળ રીતના મળી જાય, બહુ સિમ્પલ રીતે મળી જાય. ઓકે, કોઈએ આ આ લઘુવૃત્તખંડનું લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણ કાઢી નાખવું હોય તો બી મળે. તો લઘુવૃત્તાંશ, કેમ કે અહીંયા 90 ખૂણો છે, લઘુવૃત્તાંશ આ 7/7 ત્રિજ્યા છે આર્યા. ઓકે, તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણ, ત્રિકોણ એટલે કાટકોણ ત્રિકોણ છે, તો મને હા પાયો ગુણ્યા વેધ મૂકી દો તો બી ચાલે, તો પણ જવાબ ખોટો નહીં આવશે. ક્લિયર બધાને? તો એકનું ધારો કે 14 આવે તો બીજાનું 14 જ માની લેવાનું, એટલે 28 થઈ જ જશે, તો બી થઈ જશે. ગણી જુઓ, આ દાખલો 100% આવડી જશે. ઓકે, તો એક આ દાખલો તમારો છે, બરાબર ને? ત્યારબાદ એક આપણે બીજો એક દાખલો લઈએ, બહુ સરસ મજાનો છે. આ બધા દાખલાઓ ખાસ મોસ્ટ ટાઈમ પી જૂના સિલેબસ અને આખો કોર્સ હતો તો ખાસ દાખલા છે. હવે બીજો એક આપણને 4 વર્તુળ એક સરખા આપેલા છે, એક સરખા 4 વર્તુળ જોજો કે આવી રીતના, બરાબર. આ થોડો વર્તુળનો આકાર જરા તારા એમ તેમ પડે તો હસી નખે લેતા ખાલી, બરાબર ને? અત્યારે ડાયરેક્ટ આવી રીતના પાડતા છે. હવે દરેકના કેન્દ્રો જે ખરા, એ અહીંયા, બી અહીંયા, સી ને અહીંયા ડી, તો આ બધાને જોડવાથી એક સરસ મજાનો એમ કીધું એ લોકોને કે બધા વર્તુળો સરખા છે, એટલે આ એ બી સી ડી તમારો ચોરસ થઈ જાય. કયો થઈ જાય? ચોરસ. તો એમાં કીધું કે આ ચોરસ એ બી સી ડી છે તો તેની દરેક બાજુ 14 સેમીની છે. કેટલી બાજુ છે? 14, એટલે આ એ બી તમારા 14 સેમી. તો એમાં એમ પ્રશ્ન પૂછે, તો આ રંગીન ભાગ જે દેખાય રહ્યો આ આ આ આ આટલો, તો આનું ક્ષેત્રફળ શોધો. તો સિમ્પલ છે, મગજમાં રાખો કે આ ચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું આખું, તેમાં આ બધા આકાર હાના દેખાય, આ તમને આ બધા આકાર એક એક આકાર જુઓ, એક આકારને મેં પાડી જોઉં તમને આવી રીતના, તો આ બધો આકાર હાનો દેખાય, લઘુવૃત્તાંશ દેખાય, એમ પાડી દો જરા, એમ દેખાય તો તમને આખો લઘુવૃત્તાંશ દેખાય, દેખાય કે નહીં? તો એવા કેટલા લઘુવૃત્તાંશ દેખાય? 4, અને ચોરસ છે એટલે દરેક ખૂણા કેટલાના? 90ના. તો આપણને પહેલાં આખા રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? તો ચોરસનું ક્ષેત્રફળ માઇનસ 4 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખવાનું, યાદ રાખો. તો 4 લઘુવૃત્તાંશ કેમ લીધા? 1, 2, 3 ને 4 મળી જાય. તો આખા ચોરસમાંથી આ ભાગ કાઢી નાખીએ તો બાકી આ જ રહેવાનો કે નહીં? ઓકે, તો ચોરસનું ક્ષેત્રફળ એટલે ચોરસની બાજુ કેટલી છે? 14. તો 14 નો વર્ગ 4, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે θ/360 × πr² સૂત્ર છે આપણને. ઓકે, 14 નો વર્ગ એટલે 196 થઈ જાય, બરાબર. થીટા તમારો કેટલો? 90નો છે, આ દરેક ખૂણા 90ના છે એટલે થીટા તમારે 90 સમજવાના, ચોરસ છે એટલે. ઓકે, તો 4 × આ 90, આ 360, પાય એટલે 22/7 લેવો, આર એટલે 14નો વર્ગ લેવો પાછો. ઓકે, તો અહીંયા 90 × 4 એટલે 360 બેઠા નીકળી ગયા, આ 7 આમાંથી 1 જાય એટલે અહીંયા આપણને રહી ગયા 196 માઇનસ, અહીંયા કોણ રહી ગયો?
बीस गुणिया कया कया रही गया चौदह अने एक चौदह में पेला सात गया एट बे रिया एट बीस दू के चुम्मालीस चुम्मालीस गुणिया के रही गया चौदह आया छसो ने सोल आया। तो आपने अँ भी प्रश्नों ध्यान में राखो क्या प्रश्नों में लोचो पड़ो तो ध्यान में राखो बीस गुणिया ओके जरा एक मिनट जोई लो उतावड़े जो मगज चले ने तो खरेखर अमुक वार तकलीफ पड़ जाए अँ शू भूल करी अपने भी पाछी जोजो एक बार अँ तो अँ लघु वृतांश है तो लघु वृतांश तो आर्यो आटलो पाट है कि ना बदा दरेक भाग तो आखो आज तमने हूँ देखाय आ रो आखो ए बी देखाय तो अर्धो पाट एट त्रिज्या कहवा कि नहीं एट्ले तमारो अँ ए बी तमने आखो के देखाय चौदह माटे एनी त्रिज्या तमारी सातनी देखाय केटली देखाय सातनी देखाय आटलो पाट हजू पाछ जोजो गूंचवाई नहीं जाऊँ बराबर उतावड़े एवं टाइम में विडियो बने के थोड़ा मन भी मगज में आखा चौरस नहीं गाड़ो हमें लघु वृतांश आए तो आ केन्द्र ओ है तो आ लघु वृतांश त्रिज्या तो आटली ज कहवा कि नहीं तो आखो चौद तो आटलो भाग के सात ज आए कि नहीं उतावड़े जो आई मिस्टेक थाय तो सात तमारे सातनो वर्ग लेवानो अँ तो अँ आपने पाट में जोजो शू देखाय आर्यो आ सात है तो आ 360 निकली गया अपन आ रिया तो सात सात एक निकल तो बीस सत्ता में के अपन ने तो अपन ने एक सौ ने के अलग अलग तमारा बीस गुणिया के सात पाट आप 154 तो तमारे 196 में 154 काढ़ लाखवाना 196 में 154 काढ़ लाखीए तो 42 सेमी स्क्वेर आ जाए जो तो आ रीतना आप एक दाखलो है जोई लेजो बहुत सरल मजा बहुत सस्तो दाखलो है दाखला में कन्फ्यूज थी गयो तो मैं तमने सोल्यूशन पाछ करूँ छू चौरस है तो चौरस न क्षेत्रफल शोधी काढ़ो तेमा आ चार आपड़ा लघु वृतांश देखाय आकार तो चार लघु वृतांश क्षेत्रफल बात करें तो एक लघु वृतांश क्षेत्रफल एट आ रहा है तो ठीटा 90 है तो 90 गुणिया 4 360 निकली गया पाई 22 सप्तमांश आर एटले अव्यय त्रिज्या आटली ज कहवाय तो अँ लखी जाए आखू चौ तो आटलो भाग तमारो केटलो कहवाय सात कहवाय तो सातनो वर्ग लखजो अँ मिस्टेक नहीं थाय जरा ध्यान में रखो बराबर ने एट्ले कोई वार उतावड़े 14 ज लखाई गई अमरा थी तव नहीं थाय समझी गया तमारे तमारे बोर्ड में फाइनल है बराबर मैं तो तमारी भूल सुधारी दें बोर्ड में तमे क्या सुधारवा जाना पछी एक वार लखाई गयू पछी एटले आवी काळजी राखता हेको बराबर घणीवार ओके तो आ एक दाखलो छे त्यार बाद एक बीजो एक सरस मजानो दाखलो छे जे बे थी त्रण जगह छे तेनो आकार जुदी जुदी जगह बतावलो छे आवी रीतना एक बतावलो छे कोन जेवो आकार देखाय रह्यो बधाने पाट अने तेमां आवी रीतना वर्तुळ पाट आवे अहीं 30 અંશનો ખૂણો આટલેથી આ નાનો પાટ તમારે નાનો જે વર્તુળનો પાટ છે આ 7 છે અને મોટાનો પાટ એટલે 14 છે આખો આવી રીતના એક વર્તુળ તો તેમાં એમ કીધું એ લોકોને એ 7 છે ના અહીંયા 14ની જગ્યાએ 21 છે તો આટલાનો આ જે ભાગ રંગીન ભાગ દેખાય આટલો ભાગ તો આનું ક્ષેત્રફળ શોધો એમ કે તો તમને પહેલામાં પહેલું ખબર પડવું જોઈએ કે આ આખો ભાગ દેખાય આવા ભાગ દેખાય નીચેથી રાઉન્ડ અપ પાટ આવે તો આ બધા લઘુ વૃતાંશ જ કહેવાય પણ એક મોટો લઘુ વૃતાંશ દેખાય ને એક નાનો લઘુ વૃતાંશ બી દેખાય તો તમારે શું કરવાનું મોટા લઘુ વૃતાંશમાંથી આ નાનો લઘુ વૃતાંશ કાઢી નાખો તો કયો ભાગ રહી જાય આ જ ભાગ રહી જવાનો કે નહીં આખા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ સુધી કાઢો માઇનસ આ નાનો લઘુ વૃતાંશ દેખાય આટલે સુધીનો તે કાઢી નાખો તો પાટ કયો રહી જવાનો આ જ રહી જવાનો કે નહીં ની સમજ પડી પડી ગઈ ને ઓકે તો તેના માટે તમને અહીંયા શું આપેલું તો મોટા લઘુ વૃતાંશ છે મોટો અથવા મોટો વર્તુળ છે બરાબર ને મોટા વર્તુળના તો મોટા લઘુ વૃતાંશ બરાબર યાદમાં રાખો લઘુ વૃતાંશની ત્રિજ્યા યાદ રાખો ની ત્રિજ્યા તમને કેટલી આપેલી 21 નાના લઘુ વૃતાંશની ત્રિજ્યા કેટલી આપેલી 7 અને ખૂણો બંને માટે 30 છે તો રંગીન ભાગનું ક્ષેત્રફળ રંગીન ભાગ નું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ માઇનસ નાના લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ના લક્ષે એટલે નાના લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું તો ક્ષેત્રફળનું સૂત્ર તો એક જ આવે થીટા ભાગ્યા 360
पाई आर स्क्वेर, मोटा वर्तुड़ एटले कैपिटल आर राखी अँ, नानो वर्तुड़ एटले नानी आर त्रिज्या राखी, कई वांधो नहीं। तो थीटा भाग्या 360 आमां भी पाई आर स्क्वेर आवी जाय। तो सेपरेट शोधवू होय तो सेपरेट शोधो, अथवा बन्नेमांथी कॉमन वस्तु सामान्य काढ नाखो तो तमने सस्तुं पड़े। तो थीटा भाग्या 360 पाई सामान्य निकले, तो बाकी रही जाए आर स्क्वेर ने आ आर स्क्वेर ज रही जाए। जो देखाय आ रह्यो तो भी चाले, अथवा तमे सेपरेट आनु शोधी काढो, आनु सेपरेट शोधी काढो, बादबाकी करो तो भी वांधो नथी। अने थीटा तमारो केटलो आपेलो छे, 30° आपेलो छे आपणने, ભાગ્યા 360, અને આની અંદર પાઈની કિંમત તમને જો કીધી હોય તો લેવાની, નહીં તો 22/7 જ લેવાના। ઓકે, આર સ્ક્વેર, આર એટલે 21નો વર્ગ, નાનો એટલે 7નો વર્ગ, આ કરી નાખવાનો। તો બહુ જ સિમ્પલ પદ્ધતિ આવી જાય, 21નો વર્ગ કરો માઇનસ 7નો વર્ગ બાદ કરી નાખો તો તમને પરફેક્ટ આવી જાય। કોનો 21 × 21 તો આપણને ખબર છે 441, તેમાંથી પહેલાં આપણને કેટલા જાય, 7નો વર્ગ એટલે કેટલા, 49 બાદ કરી લખે તો આ 392। તો તમારો અહીંયા 30 × 22 × 392 આવ્યા, ભાગ્યા 360 × 7, તો બધાનો ગુણાકાર કરીને ભાગાકાર કરી લખો, ખબર પડે તો કેટલા, 30 × 22 × 392 આવ્યા, ભાગ્યા કેટલા છે 360, ભાગ્યા બીજા કેટલા હોતા 7 બી છે તો આ ઉડાડે, તો 102.666 આવે, તો 102.7 જેવો કહેવાય। તો આવો આ દાખલાનો છો, તમારે અહીંયા ઉડાડવો હોય તો 30 / 360 કરી લખે તો 12 આવી જાય, બરાબર, ને આ 2 / 22 / 2 આ બધામાંથી સામાન્ય કાર્ડને ઉડાડો તો પણ ચાલે, કોઈ ફરક નહીં પડે, પણ આવી રીતના એક સરળ પડે। તો આવા એક દાખલા પણ આપણા છે જે સિલેબસમાં નથી, પહેલી વાત તો સિલેબસમાં બધા દાખલા કેન્સલ છે, એટલે તમારે ખાલી પ્રેક્ટિસ કરવી જોઈએ, નહીં આવડે એવું નહીં ચાલે। નિર્મલ સર એમ કહે કે બધું જ ચાલવું જોઈએ, અને બધું એ તમને 11-12 સાયન્સમાં કામ આવે। ભૂમિતિના પાઠમાં થોડા પ્રશ્નો છે આપણા માટે, કેમ કે દાખલા બહુ ઓછા છે ને બધું બધું કેન્સલ કરી